આપણા કારની આપણે જો સાવચેતી રાખશું તો કાર પણ આપણને સંભાળી લેશે. તો અહીંયા પ્રશ્ન એ છે કે આવા કિસ્સામાં શું કરવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. ઉનાળાની સિઝન શરૂ થઈ જાય એટલે ગરમી ત્રાહિમામ પુકારી ઉઠે છે. હવે ઘણી બધી જગ્યા ઉપર આપણે છાંયડો શોધીને આપણી કાર કે આપણું વ્હીકલ પાર્ક કરી દઈએ છે, પરંતુ આ એવી સિઝન છે કે આવી જગ્યા શોધવી મુશ્કેલ પડી જાય છે. તો હવે આવા સંજોગોમાં આપણે શું કરવું પડશે? આપણું વ્હીકલને તડકાની અંદર ન રાખતા આપણે છાંયડામાં જ રાખવું પડશે. આપણા કારની આપણે જો સાવચેતી રાખશું તો કાર પણ આપણને સંભાળી લેશે. તો અહીંયા પ્રશ્ન એ છે કે આવા કિસ્સામાં શું કરવું જોઈએ? ચાલો વિગતે વાત કરીએ. ઉનાળાની ઋતુમાં કારમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે, જેમ કે આખો દિવસ તડકામાં રહેવાને કારણે આગ લાગવાનું જોખમ રહે છે, ટાયરનું પ્રેશર વધવાને કારણે ટાયર પણ ફાટી શકે છે, ઉનાળાના તડકાને કારણે પોઈન્ટ સુકાઈ જાય અને રંગ પણ ઝાંખા પડી શકે, એન્જિન પણ ઝડપથી ગરમ થઈ જાય તો સીઝ પણ થઈ શકે છે. હવે આવી સ્થિતિમાં વાહનને ઠંડુ રાખવું કપરું છે. આવી સમસ્યાઓથી બચવા માટે યોગ્ય કાળજી લેવી પણ ખૂબ જરૂરી છે. મોટા ભાગે વાહનોને તડકામાં જ પાર્ક કરવા પડતા હોય, જેને કારણે સૂર્યપ્રકાશ સીધો જ કારના વિન્ડશિલ્ડ અને બારીઓ દ્વારા અંદર પ્રવેશી જાય. હવે ડેશબોર્ડ, બેઠકો અને સમગ્ર કેબિનને ગરમ કરી દે. તો ચાલો આજે અમે તમને અમુક ગેજેટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેની મદદથી તમે તમારી કારને કૂલ રાખી શકો છો. સૌથી પહેલા વાત કરીએ સોલાર પાવર ફેન. તો આ પંખો સોલાર પાવરથી ચાલે છે. કારની કોઈ પણ વિન્ડો અથવા વિન્ડ શિલ્ડ ઉપર લગાવી શકાય છે. હવે જ્યારે કાર પાર્ક કરાય ત્યારે કેબિનનું તાપમાન વધવા દેતું નથી અને ગરમીને બહાર રાખે છે. આ ડિવાઇસને તમે ઓનલાઈન પણ ખરીદી શકો છો. વાત કરીએ સનશેડ વિશે. ઉનાળામાં વાહનની વિન્ડશિલ્ડ અને બારીઓ ઉપર સનશેડ્સ લગાવી દેવા જોઈએ. ઘણીવાર લોકો વિન્ડોઝ માટે સનશેડ્સ ખરીદતા હોય છે, પરંતુ વિન્ડશિલ્ડ પર ધ્યાન જ નથી આપતા. વાહન પાર્ક કરાય ત્યારે આ સનશેડ સૂર્યપ્રકાશને કેબિનમાં પ્રવેશતા અટકાવે છે અને કારને ગરમ નથી થવા દેતી. ચલો જાણીએ કાર અમ્બ્રેલા વિશે. કાર અમ્બ્રેલાને કારની છત ઉપર ફિટ કરાય છે. આનાથી કાર પર ઠંડો આવશે અને કાર ગરમ નથી થતી. ભારતમાં જોકે અમ્બ્રેલાનો વ્યવહારિક રીતે ઉપયોગ કરવો થોડો જોખમી સાબિત થઈ શકે, કારણ કે જાહેર સ્થળ ઉપર લોકો છત્રી નુકસાન પહોંચાડી શકે છે. હવે આને માટે તમારે તમારું વાહન સુરક્ષિત જગ્યામાં પાર્ક કરવું પડશે. વાત કરીએ વોટર કુલિંગ કુશન કવર વિશે. કાર ઘરની બહાર પાર્ક કર્યા બાદ પાછી આવે ત્યારે સીટ ઘણીવાર ગરમ થઈ જાય. જો કારમાં ચામડાની સીટ હશે તો વધારે પડતી ગરમ થશે. હવે આ સમસ્યામાંથી બચવા માટે તમારે બજારમાં વોટર કુલિંગ કુશન કવર મળે છે, જે ખરીદીને તેનો ઉપયોગ કરવો પડશે. વાત કરીએ વેન્ટિલેટેડ બેઠકો વિશે. હવે આ સીટોને ઇલાસ્ટિક બેન્ડ દ્વારા કારની સીટ ઉપર કવરની જેમ મુકાય છે. હવે સીટની અંદર એક પંખો પણ હોય જેનાથી હવા બહાર આવી શકે તે માટે નાના નાના છિદ્રો હોય છે. વાહનનું એસી ચાલુ થાય અને પછી પણ ખાસ કરી લોંગ ડ્રાઈવમાં આપણી પીઠ જલ્દીથી ગરમ થઈ જાય છે. હવે વેન્ટિલેટેડ સીટની મદદથી ત્યાં ગરમી નથી થતી અને આ સીટો તમને ઓનલાઈન અથવા કાર એસેસરીઝની દુકાનો પર પણ મળી શકે છે. વાત કરીએ કોટન સીટ કવરની. તો કારમાં સીટ ઉપર કોટન સીટ કવર પણ લગાવી શકાય છે. સૂર્યપ્રકાશ પણ ચામડાની બેઠકો જેટલી ગરમ નથી થતી, પરંતુ ધ્યાને રાખો કે કારમાં સાઇડ એર બેગ્સ છે અને આ સીટ કવરને ટાળવા એ વધુ સારો વિકલ્પ છે. તો દર્શક મિત્રો, તમને પણ જો આ સમસ્યા નડતી હોય કે તમારી કાર જલ્દીથી ગરમ થઈ જાય છે તેને અટકાવી હોય, તો આ સોલ્યુશનનો ઉપયોગ તમે ચોક્કસ કરજો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.